તેમને ઘણીવાર અપશબ્દ બોલવા માટે ઠપકો આપવામાં આવે છે આજકાલ તો તે બોલચાલની ભાષામાં વપરાય છે જ્યારે હું ઉદ્દેશ વિના અને ક્યારેક ક્યારેક અપશબ્દોનો ઉપયોગ કરું તો તેમાં શું મોટી વાત છે જુઓ એકવાર આમ બન્યું એક કેથોલિક છોકરી લગ્ન કરીને સાસરી ગઈ ત્રણ દિવસ પછી તેણે તેની માને ફોન કરીને કહ્યું મમ્મી હું આ છોકરા સાથે નહીં રહી શકું આખો વખત તે ચાર અક્ષરવાળા શબ્દો બોલે છે પછી તેની માએ પૂછ્યું તે કેવા પ્રકારના ચાર અક્ષરવાળા શબ્દો બોલી રહ્યો છે તેણે કહ્યું તે કૂક ક્લીન વોશ આયરનની વાત કરે છે સો વોટ ઇઝ રોંગ તો શબ્દો બોલવામાં શું ખોટું છે મૂળભૂત રીતે તમે જેને અપશબ્દો કહો છો તે મોટે ભાગે આજે આપણી પાસે આપણા પોતાના અપશબ્દો છે જે આપણી ભાષાઓમાં ખૂબ સામાન્ય છે અને કેટલાક અશ્લીલ છે કેટલાક અમુક ઇરાદાઓનું સૂચન કરે છે કેટલાક આપણા કુટુંબનો ઉલ્લેખ કરે છે અને સમ રેફર ટુ ફેમિલીઝ એન્ડ કેટલાક બસ એકબીજા સાથે મજાકમાં બોલતા હોય તે પ્રકારના છે પરંતુ મોટે ભાગે આજકાલ અંગ્રેજી ભાષામાં તમારા જે અપશબ્દોનો તમે ઉપયોગ કરો છો તે બધા મૂળભૂત રીતે અમેરિકાથી ઉપાડેલા છે જે ક્યાં તો શૌચાલય અથવા બેડરૂમ વિશે છે બરાબર ઓકે મારે તમને આ કહેવું જોઈએ બહુ પહેલાંની વાત છે ઘણા વર્ષો પહેલાં કોઈક ઓસ્ટ્રેલિયાથી એક મહેમાન આવ્યા હતા હું લગભગ ચાલીસ વર્ષ પહેલાંની વાત કરું છું ઓસ્ટ્રેલિયાથી એક મહેમાન આવેલા અને મારે આ વ્યક્તિને મૈસૂરમાં ફેરવવાનો હતો તમે જાણો છો કે મૈસૂર એક ટુરિસ્ટ પ્લેસ છે તમે બેંગ્લોરથી છો હું તે એક પ્રવાસી સ્થળ છે ત્યાં ઘણી બધી જોવાલાયક જગ્યાઓ છે તો હું આ વ્યક્તિને મારી મોટર પર લઈને જઈ રહ્યો હતો જો હું ઝડપથી ચલાવું તો મારા કાને શેટ સંભળાય પછી મેં વિચાર્યું કે જો હું બ્રેક મારું તો શું થશે શેટ તે કોઈ સુંદર વસ્તુ જુએ શેટ જો તે જમવાનું બહુ મસાલેદાર હોય ઓ શેટ મેં વિચાર્યું કેમ આ વ્યક્તિ આખો દિવસ શીટ નો કોઈ મંત્રની જેમ જાપ જપી રહ્યો છે મને થયું કદાચ કબજિયા થશે બોલાવવાનો પ્રયાસ કરી રહ્યો છું કારણ કે જે સવારમાં થવું જોઈએ તેને આખો દિવસ શા માટે યાદ કરવું ખરું ને પછી ધ્યાનથી જો તેઓ થોડા શાંત થઈ જાય છે પછી મને થયું ઓહ આ તેમની માટે કામ કરે છે મારે તેને છંછેડવું ન જોઈએ કારણ કે હું નથી માનતો કે કોઈ પણ વસ્તુને છંછેડવી જે બીજા વ્યક્તિ માટે કામ કરી રહી હોય જો તે કામ કરતી હોય તો તેને રહેવા દો તેથી મેં તેના વિશે વિચાર્યું જો આપણે ધ્વનિના ઉચ્ચારણના વિજ્ઞાનને એક શક્તિશાળી રીતે જોયું છે અને તે આપણી ચેતના પર શું અસર કરે છે શરીર પર શું અસર કરે છે તે તમારી ઉર્જાઓને સ્ફૂર્તિમાંય બનાવવા શું કરી શકે છે અને તેના ઘણા પાસાઓ વિશે અને પછી આપણે કહીએ છીએ શિવ જરૂરી તૈયારી સાથે જો હું તમને આ એક ધ્વનિનું ઉચ્ચારણ કરાવું તો તમારે કોઈ પણ ભગવાન કે કોઈ વસ્તુમાં માનવાની જરૂર નથી બસ તે ધ્વનિ તમારું મગજ હલાવી નાખશે હું તમને આ બતાવી શકું છું પછી મેં વિચાર્યું આપણે તેની પર વૈજ્ઞાનિક રીતે પહોંચ્યા તેઓ ગમે તે રીતે ત્યાં પહોંચી ગયા અને શિવમાં પણ માત્ર શી જે છે જે શક્તિશાળી ભાગ છે વા મંદ કરવા માટે છે કે લોકો વધારે ઉડે નહીં તે એક સંતુલન જેવું છે હવે જો તેઓ વાની ની જગ્યાએ ટ લગાવે મને થયું તે ઠીક છે તે કામ કરે છે તો કેમ કારણ કે સામાન્ય રીતે જ્યારે તેઓ આ વારંવાર બોલતા રહે ત્યારે ટ આવતો નથી તેઓ કહે છે શિવ તો હું પણ જ્યારે શિવ બોલું છું તેમાં વા ખરેખર નીકળતો નથી માત્ર શી જ નીકળે છે તો મને લાગ્યું આ બરાબર છે શું ફરક પડે છે પછી તરત જ કેટલાક લોકો કહેવા લાગ્યા સદગુરુ તમે કહો છો શિવ અને શીટ એક સમાન છે સૌથી ઊંચું અને સૌથી નીચું મેં કહ્યું જુઓ આ ઊંચ નીચ બધો તમારો વ્યવસાય છે પરંતુ જ્યાં સુધી મનનો સવાલ છે જો તમારા શબ્દકોષના મૂળ અક્ષરોને ક્રમમાં ગોઠવવામાં આવે તો શિવ અને શીટ એકબીજાની નજીક જ આવશે તમે શિવને અહીં અને શીટને ત્યાં ના મૂકી શકો તમારી પાસે એવી ક્ષમતા નથી મને ખબર નથી કે તમારા મનમાં તે કેવી રીતે મુકાયેલું છે ધારો કે તે જોડણીના ક્રમ પ્રમાણે છે તો બંને એકબીજાની આજુબાજુ જ આવશે તેથી તમે તેને અલગ નહીં કરી શકો તો સવાલ એ નથી કે શું સારું છે શું ખરાબ શું સાચું છે અને શું ખોટું સવાલ એ છે કે શું તે બધે કામ કરશે તો તમે બધી જગ્યા ઉપર શિફ્ટ કરશો તો શું તે તમારી માટે કામ કરશે તે સવાલ છે એટલે યુવાન લોકોમાં ઠીક છે તમે બધી જગ્યાએ શીટ શીટ ખાઈ રહ્યા છો પરંતુ હવે આ યુનાઇટેડ સ્ટેટ્સમાં આવી ગયું છે ટોચના અધિકારીઓ પણ આવા શબ્દો ઉચ્ચારી રહ્યા છે બસ એમ જ આંતરરાષ્ટ્રીય સમુદાયમાં જ્યારે તેઓ આવા શબ્દોનું ઉચ્ચારણ કરે તો ઘણી બધી રીતે તે આપત્તિજનક થઈ જાય છે ખરું ને બીજી કોઈ વસ્તુને લીધે નહીં પરંતુ માત્ર એટલે કે લોકો જો તમે આ બધી અમેરિકન ફિલ્મો અને સ્ટેન્ડઅપ કોમેડિયનોને જોશો તો તેઓ એક જ શબ્દથી આખી વાક્ય રચના કરી લે છે આખું વાક્ય માત્ર એક જ શબ્દનું અલગ અલગ રીતે પુનરાવર્તન જ હોય છે અને તેઓ તેની પ્રશંસા કરે છે હું કહી રહ્યો છું કે એક જટિલ ભાષાનો વિકાસ કે ઉત્ક્રાંતિ કરવા માટે આટલો લાંબો સમય લાગ્યો છે તે કરવામાં માણસના મગજને હજારો વર્ષો લાગ્યા છે એક સભ્યતા તરીકે વિશ્વમાં સૌથી જટિલ વસ્તુઓમાંની એક વસ્તુ જે આપણે બનાવી છે તે છે ભાષા ભાષા કોઈ નાની વસ્તુ નથી તે રીતે જુઓ તો ભારતમાં આપણી પાસે તેરસો ભાષાઓ છે અહીં કેટલી પ્રતિભા રહી હશે કે અહીંયા તમે મરાઠી બોલો છો બીજું કોઈ તેલુગુ બોલે છે વળી બીજું કોઈ કન્નડ બોલે છે તો કોઈ કોંકણીમાં બોલે છે અને હજારો વર્ષોથી તમે બધા આજુબાજુ રહેવા છતાં પણ તમે તમારું સાહિત્ય જાળવી રાખ્યું છે અને તેઓએ તેમનું જાળવી રાખ્યું છે આવી રીતે તેઓએ મેનેજ કરેલું ભાષાના વિકાસ માટે અમુક સ્તરની પ્રતિભાની જરૂર પડે છે હવે એક ભાષા જેમાં સેંકડો અને હજારો શબ્દો છે તે દરેક વસ્તુને તમે એક શબ્દમાં ઘટાડવા માંગો છો અને તમને લાગે છે કે આ એક વિકાસશીલ પગલું છે તો માફ કરશો